હિંમતનગરના અંબાવાડી ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। હિંમતનગરના આંબાવાડી ખાતે આંબાવાડી મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 10મા દિવસે સમૂહ આરતી કરવામાં આવી હતી અને માં અંબાની મુખ્ય આરતી નિર્મલાબેન પંચાલ પરિવારે કરી હતી। ત્યારબાદ વિસ્તારના લોકો ગરબે ઘૂમ્યા હતા અને આંબાવાડી મંડળ દ્વારા છેલ્લા 55 વર્ષથી નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે। બિંદેશ માંડલિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં વિજયાદશમીની ભવ્ય શોભાયાત્રા છાપરિયા રામજી મંદિરથી નીકળી હતી અને હાથમતી નદીના પટ પર પહોંચી 35 ફૂટના રાવણનું દહન કર્યું હતું, જેમાં શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારના મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। નવરાત્રીના 9 દિવસ પૂર્ણ થયાને લઈને નવરાત્રી પૂર્ણ થતાની સાથે જ વિજયાદશમી તહેવારને લઈને હિંમતનગર નગર ઉત્સવ સમિતિ દ્વારા આયોજિત દશેરાની રામજી મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જે 3 કિલોમીટર શહેરના વિવિધ છાપરિયા 4 રસ્તે જૂની જિલ્લા પંચાયત થઈને ટાવર ચોકમાં પહોંચી હતી, તો શહેરમાં નવીન બનાવેલ હેરિટેજ રોડ પર થઈને યાત્રા ગાંધી રોડ પરથી ટાઉન હોલ આગળ થઈને સબજેલ પહોંચી હતી। સબજેલથી ન્યાય મંદિર થઈને હાથમતી નદીના પટમાં પહોંચી હતી, તો ચુસ્ત બંદોબસ્ત સાથે શોભાયાત્રા ફરી હતી। તો શોભાયાત્રામાં વિવિધ સંગઠનો અખાડા જોડાયા હતા અને શહેરમાં વિવિધ ચોકમાં વિવિધ કરતબો રજૂ કર્યા હતા। મોડી સાંજે હાથમતી નદીના પટમાં હજારોની જનમેદની વચ્ચે 35 ફૂટના રાવણનું દહન કરવામાં આવ્યું હતું। સુરેશ થોરી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, હિંમતનગર। વિજયાદશમીના દિવસે હિંમતનગરમાં નગર ઉત્સવ સમિતિ, નગરપાલિકા અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદના ઘણા બધા સ્વયંસેવકો આ યાત્રામાં જોડાયા। આ યાત્રા રામજી મંદિર છાપરિયાથી શરૂ થઈ, છાપરિયા 4 રસ્તા થઈ, ટાવર ચોક થઈ અને નગરપાલિકા દ્વારા જે હેરિટેજ રોડ બનાવ્યો છે એના હવે લાલ રોડ તરીકે ઓળખાય છે, એ રોડ પરથી આજે એ રોડનું શુભ મુહૂર્ત પણ આ યાત્રા દ્વારા થયું। રામજી ત્યાં એ રોડ ઉપર પસાર થઈને એ બધાના નગરજનોની અને ત્યાંના વેપારીઓની ઈચ્છા હતી કે અમારો રોડ અહીંયા રામની યાત્રાથી શરૂ થાય, આજ ભવ્ય રીતે શરૂ થઈ રહ્યો છે। હિંમતનગરના અને આજુબાજુના ગામોના વિજયાદશમીની આ યાત્રામાં હજારો સંખ્યામાં લોકો સ્વયંભૂ જોડાય છે। આ યાત્રામાં જુદા જુદા ટેબલા અહીંયા આવે છે, આજે તો પરફેક્ટ સ્કૂલ દ્વારા ભવ્ય રામ મંદિરનું આખી પ્રતિકૃતિ પણ મૂકવામાં આવી છે। નગરપાલિકા દ્વારા પણ જુદા જુદા ટેબલા છે, મહિલા મોરચાના બહેનો દ્વારા પણ મહિલા મોરચા ટેબલા મૂકવામાં આવ્યા, ખૂબ જ ઉત્સાહભેર લોકો મોટી સંખ્યામાં જોડાયા। ટાવર ચોક આગળ એસસી બંધુ સમાજના એસસી બંધુના આગેવાનોશ્રીઓએ પણ દ્વારા આરતી દ્વારા આ રામજીનું સ્વાગત કરવામાં આવ્યું, આરતી ઉતારવામાં આવી અને આરતી જે રામજીની યાત્રા પૂર્ણ થઈ તો મહેતાપુરા બ્રિજના નીચે રાવણ દહનનો કાર્યક્રમ ભવ્ય રીતે પૂર્ણ થયો, આતશબાજી દ્વારા થયો અને આ એમ કહેવાય કાસુરી શક્તિનો નાશ કરવા માટે જ્યાં જે રીતે આસુરી શક્તિની નાશ થયો એ રીતે જ બધા નગરજનોએ પણ એવું સંકલ્પ કર્યો કે અમારામાં રહેલી આસુરી શક્તિ છે એનો અમે આજ નાશ કરીએ છીએ, અમે દૂર કરીએ છીએ અને ફરીથી આ અમારું જીવન ઉજ્જવળ બને, રામ મંદિર અયોધ્યામાં ભવ્ય બને છે એમાં પણ અમે બધા નગરજનોએ ત્યાં જવાનો અને દર્શન કરવાનો લાભ જાન્યુઆરી મહિનાથી અમને મળવાનો છે એનો લાભ લઈશું।